ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતી ને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજના નો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતી ને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પ ને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલ ના માધ્યમથી જ્ઞાન રૂપી ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાન રૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ ઉત્સાહ ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. ઋષિ ચિંતન ચેનલ માં આપનો હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે પોતાની ઈચ્છા શક્તિને વધારીએ. જો ઈચ્છા છે તો માર્ગ છે, આ એક જૂની કહેવત છે, પરંતુ એમાં ખૂબ મોટું બળ છે. મનુષ્યની ઈચ્છા સારી કે ખરાબ હોય છે તે પ્રમાણે જ તે તેમાં પોતાની બધી જ શક્તિઓ ખર્ચી નાખે છે અને તેમાં સફળ પણ થાય છે. મનુષ્યની જેવી ઈચ્છા હોય છે તેવો જ તે બની જાય છે. કવિ, લેખક, વક્તા, વકીલ, ડોક્ટર, એન્જિનિયર વગેરે બનવાની ઈચ્છા રાખનારાઓ પોતાની ક્રિયાઓને એ જ દિશામાં વાળી દે છે અને પોતાની બધી જ શક્તિઓને એકાગ્ર કરીને તેમાં લગાવી દે છે. પરિણામ સ્વરૂપે તેવા એવા જ બની જાય છે. આપણું ભવિષ્ય આપણા પોતાના હાથમાં હોય છે, તેને બનાવનારાઓ આપણે પોતે જ છીએ. આજે જ આપણે પોતાનો માર્ગ નક્કી કરી લેવો જોઈએ, નહીં તો પાછળથી પસ્તાવવું પડશે. આપણે પોતે જ આપણા ભવિષ્યને અંધકારમય બનાવીએ છીએ. ઈચ્છા શક્તિ એક જ એવી વૃત્તિ છે જે સહેલાઈથી આપણા સ્વભાવમાં ભળી જાય છે. આથી દ્રઢ ઈચ્છા રાખતા શીખો અને તેના પર દ્રઢતાપૂર્વક ટકી રહો. આ રીતે પોતાના અનિશ્ચિત જીવનનો નિશ્ચિત બનાવીને ઉન્નતિના માર્ગ પર આગળ વધો. જો મનુષ્ય પછાત અને અનિચ્છનીય પરિસ્થિતિમાં રહે તો તેનું કારણ તેની ઈચ્છા શક્તિનો અભાવ છે, જે આપણે દૂર કરવો જોઈએ. આપણી શક્તિઓ સુષુપ્ત પડી રહેશે તો આપણે બીજાઓમાં તે કાંઈક કરી શકવા સમર્થ કેવી રીતે બનીશું? પહેલા આપણે ઈચ્છા શક્તિ વધારવી જોઈએ, ત્યારે જ આપણને સંતોષ થશે કે અહીંયા આપણે મર્દાની માપક નહીં પરંતુ જીવતા લોકોની માપક જીવન જીવી રહ્યા છીએ. અખંડ જ્યોતિ, જૂન 1959, પેજ નંબર 41. જય ગુરુદેવ, જય ગુરુ.